राज्य सरकार खेडूतोनी आवक बमणी करवाना दावाओ वच्चे एवी स्थिति सामे आवी छे जेमां खेडूतोए पकवेली जणसी पर सामा नाणा चूकवानो वारो आव्यो छे। सरकारनी कृषिलक्षी नीति सारी छे परंतु वेपारीओनी संग्रहखोरी अने रिंग पद्धतिना कारणे खेडूत पीसाई रह्यो छे। जामनगर जिल्लामां खेडूतोने अलग अलग जणसीओना पोषणक्षम भावो न मळता खेडूतोने पड्या पर पाटू वाग्यु छे। आवक बमणी नथी थई, उल्टी घटी छे। આડો ભરીને આવ્યો છું, ગયા વર્ષના 1450 રૂપિયા જેવી બજાર આવી હતી, આ ફેરે હરાજીમાં 950 થી 900 સારા માલનો આવે છે। ખેડૂતોની સરકાર એમ કહે છે કે બમણી આવક કરશું 2022-23માં, પણ આ તો નીચે જ જાય છે બજાર। માત્ર રાયડો જ નહીં, તમામ પ્રકારની જર્સીઓના ભાવ ગગડ્યા છે, પરિણામે તમામ ખેડૂત પરેશાન છે। જણસીના ભાવ બહુ ડાઉન છે, કપાસના બી ડાઉન છે ભાવ, ધાણાના ડાઉન છે, ડુંગળીના ડાઉન છે, લસણના બિલકુલ નથી। આમાં ખેડૂત શું કરે બચારા, ખેડૂતને સુસાઇડ કરવાનો જ વાણો આવે। તે ડબલ ભાવ છે, ડબલ ઇન્જિન સરકાર કહેવાની છે, પણ ખેડૂતને તો એક ઇન્જિન હરખું નથી હાલતું। જુદા જુદા ઉત્પાદનો એટલે કે જણસીઓના ભાવોમાં ગયા વર્ષની સરખામણીએ મોટું અંતર છે। ગયા વર્ષે કપાસના ભાવો 1644 થી 2200 હતા, જ્યારે હાલમાં 1300 થી 1660 પર છે। આ જ પ્રમાણે ધાણામાં 1030 થી 2400 ની સરખામણીએ આ વર્ષે ભાવ 1100 થી 2040 બોલાઈ રહ્યા છે। તો મગફળી ગયા વર્ષે ₹800 થી ₹1340 નો ભાવ હતો, જે હાલમાં ₹1000 થી ₹1475 છે। તો ગયા વર્ષે લસણનો ભાવ ₹1414 થી ₹700 હતો, જે ₹50 થી ₹526 પર આવી ગયો છે। ગયા વર્ષે રાયડાનો ભાવ ₹1100 થી ₹1450 હતો, જે ઘટીને ₹800 થી ₹1244 થયો છે। ગયા વર્ષે જીરુનો ₹6500 સુધી ભાવ પહોંચ્યો હતો, જ્યારે હાલમાં ₹4200 થી ₹5700 ભાવે વેચાય છે। જ્યારે અજમામાં પણ આ જ સ્થિતિ છે। ગયા વર્ષે અજમાનો ભાવ ₹6000 સુધી પહોંચ્યો હતો, તો આ વર્ષે ₹1675 થી ₹3255 અજમો વેચાઈ રહ્યો છે। બિયારણ, ખાતર, જંતુનાશકો, મજૂરી તમામમાં ભાવ વધ્યા છે, માત્ર જર્સીના ભાવ વધ્યા નથી। ખેડૂતો માટે જાણે ઢેફા વધે છે। રાયડામાં, કપાસમાં, કોઈમાં જે પ્રમાણે મોંઘવારી વધી એ પ્રમાણે ભાવ વધારો નથી, બધાના ભાવ નીચા થાય છે। આમાં ખેડૂતની પાછળ ખાલી રોકડી ઢેફા વધે છે, બાકી બીજું કાંઈ વધતું નથી। બિયારણથી માંડીને મજૂરી અને ટ્રાન્સપોર્ટેશન સહિત બધું જ મોંઘું થયું, પણ ઉત્પાદનોનો ભાવ વધવાને બદલે ઘટ્યો છે। સરકાર સારી યોજનાઓ જાહેર કરે છે, પરંતુ વચેટિયાઓ અને વેપારીઓનું રાજ જાણે યથાવત છે, ત્યારે જોવાનું એ રહ્યું કે સરકાર આ દિશામાં કોઈ નક્કર પગલું લેશે કે કેમ। ઉપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, જામનગર।